નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપની ચેનલ ઉપર, આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 3ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમની નવી સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આપણે આટલું જાણીએ છીએ, અધ્યયનની નિષ્પતિ આપેલી છે. નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. નંબર 1, ખાંડનું દ્રાવણ બનાવવું એ કેવો ફેરફાર છે? એ ભૌતિક. નંબર 2, કાટ લાગવો એ કેવી પ્રક્રિયા છે? બી રાસાયણિક. નંબર 3, નીચેના પૈકી ક્યાં સ્થળે લોખંડ કટાવવાની પ્રક્રિયા ઝડપી બનશે? ડી દરિયા કિનારે. નંબર 4, નીચેનામાંથી કયો રાસાયણિક બદલાવ છે? સી ઈંડાનું બફાવું. નંબર 5, પાણીમાં મીઠું ઓગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય, કારણ કે? જવાબ આવશે બી, પાણીનું બાષ્પીભવન કરીને મીઠું પાછું મેળવી શકાય છે. નંબર 6, વિનોદ ચૂનાના નીતર્યા પાણીમાં કોઈ વાયુ પસાર કરે છે તો તે દૂધિયા રંગનું બને છે, આ વાયુનું નામ જણાવો. બી CO2. નંબર 7, લોખંડને ગેલ્વેનાઇઝ કરવા કઈ ધાતુ વપરાય છે? એ ઝીંક. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. નંબર 8, પદાર્થનો આકાર એ પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે? ભૌતિક. નંબર 9, લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેના પર કથ્થાઈ રંગનું સ્તર બને છે, આ કથ્થાઈ રંગનો પદાર્થ ખાલી જગ્યા છે? કાટ. નંબર 10, નીચે આપેલ પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનો ભૌતિક તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો. જોઈએ ભૌતિક ફેરફારો, મીણનું પીગળવું, સોનાના દાગીના બનાવવા, લિટમસ પત્રનું રંગ પરિવર્તન. ત્યાર પછી રાસાયણિક ફેરફારોમાં ફળનું બગડવું, ઓઝોનના પડનું તૂટવું, પ્રકાશ સંશ્લેષણ અને ચોખામાંથી ભાત બનવું. પ્રશ્ન નંબર 3, નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. નંબર 11, સ્ફટિકીકરણ. તો પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે, જે એક ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે, કારણ કે સ્ફટિક બનાવવા દરમિયાન પદાર્થની રચના બદલાતી નથી, માત્ર તેનો ભૌતિક આકાર અને રચના બદલાય છે. નંબર 12, ગેલ્વેનાઇઝેશન. લોખંડ પર જસદ એટલે કે ઝીંકનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ લખો. નંબર 13, રાસાયણિક ફેરફારો સાથે વધારાની કઈ કઈ ઘટનાઓ બની શકે? તો કે રંગમાં અને ગંધમાં પરિવર્તન આવે છે, ધ્વનિ ઉત્પન્ન થાય છે, ઉષ્મા પ્રકાશ ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે કે શોષાય છે, વાયુઓ ઉત્પન્ન થાય છે. નંબર 14, નિસર્ગ મેગ્નેશિયમની પટ્ટી સળગાવે છે, તેનું અવલોકન કરતા તેમને શું જોવા મળશે? કે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો. તો અહીં તમને રાસાયણિક સમીકરણ સહિત સમજાવી અને બતાવેલ છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 15, કે તમે અવલોકન કરેલું હોય તેવી કોઈ પણ એક સ્ફટિકીકરણની પ્રક્રિયા વર્ણવો. તો અહીં સ્ફટિકીકરણની પ્રક્રિયા આપેલી છે કે એક બીકરમાં એક કપ પાણી લો, પાણીને ગરમ કરો, પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો, હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો. જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો. આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો. ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો. કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળે છે. પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો. નંબર 16, વૈદિક પોતાના ઘરની દિવાલને ચૂનો કરે છે, થોડા કલાક પછી તે દિવાલ એકદમ સફેદ દેખાવા લાગે છે, તો આવું શા કારણે થયું હશે?
તો કે ચૂનો હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રતિક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. આ કેલ્શિયમ કાર્બોનેટ સફેદ રંગ ધરાવતો પદાર્થ છે. આ પ્રતિક્રિયાને કારણે થોડા કલાક પછી દિવાલ એકદમ સફેદ દેખાવા લાગે છે. નંબર 17. મિતેશભાઈ પોતાના ઘરના બારી બારણાની નવી જાળીને કલર કરે તેવો આવશા માટે કરતા હશે? તો કે મિતેશભાઈના ઘરની જાળી લોખંડની હોય. લોખંડ વાતાવરણના ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતાં કાટ લાગે છે અને મિતેશભાઈ જાળીને કાટ લાગવાથી બચાવવા માટે નવી જાળીને કલર કરતા હશે. કલર કરવાથી લોખંડ ભેજના સીધા સંપર્કમાં આવતું નથી, તેથી કાટ લાગતો નથી. નંબર 18. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી થોડો સમય મૂકી રાખતા તેનો વાદળી રંગ લીલો બને છે. આ ઘટનાની સમજ આપો. તો અહીં ઘટનાની સમજ અહીં તમને આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. નંબર 19. લોખંડનું કટાવું એટલે શૂન્ય. લોખંડ કટાવવાના કારણો અને કાટ લાગતો અટકાવવાના ઉપાયો સવિસ્તાર વર્ણવો. તો અહીં તમને સવિસ્તાર વર્ણવી અને બતાવેલો છે, જે તમે અહીં જોઈ શકો છો કે કાટ લાગવાના કારણો પણ અહીં આપેલા છે અને તેમના અટકાવવાના ઉપાયો પણ અહીં આપેલા છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળનો જે સવાલ છે જોઈએ. નંબર 20. એવા કોઈ પણ ત્રણ ફેરફારોનું નામ આપો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય. ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો. કેક બનાવવી, ઈંડાને બાફવું, લોખંડમાં કાટ લાગવો. નંબર 21. ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોના બે બે ઉદાહરણ આપો. ઉલટાવી શકાય તેવા ફેરફાર. કાગળમાંથી હોડી બનાવી અને પાણીમાંથી બરફ બનવો. ઉલટાવી ન શકાય તેવા ફેરફાર. શરીરની વૃદ્ધિ થવી અને ફુગ્ગાનું ફૂટવું. નંબર 22. મીણબત્તીનું દહન થવું તથા મીણબત્તીનું પીગળવું એ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે. સમજાવવું અહીં સમજાવી અને તમને આપેલ છે. ત્યાર પછી નંબર 23. પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ આકૃતિ સહિત સમજાવો. તો અહીં કાર્બન ડાયોક્સાઇડની બનાવટની અહીં તમને પ્રવૃત્તિ આપેલી છે અને ત્યારબાદ તેમની નીચે આકૃતિ પણ આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3-8 જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને PDF આપને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી મેળવી શકો છો. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. નંબર 24. ફળનું પાકવું એ કેવો પ્રકાર કેવો ફેરફાર છે? કેમ? તો ફળનું પાકવું એ રાસાયણિક ફેરફાર છે. ફળ પાકતા તેના રંગ, સુગંધ, સ્વાદ બદલાય છે, જે રાસાયણિક ફેરફારોના પરિણામે થાય છે. નંબર 25. દૂધનું ફાટવું એ કેવો ફેરફાર છે? કેમ? તો દૂધનું ફાટવું એક રાસાયણિક ફેરફાર છે, કારણ કે દૂધ ફાટવાથી તેમાં પદાર્થ બનાવવામાં આવે છે અને આ બદલાવ ઉલટાવી શકાતો નથી. નંબર 26. નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. CaOH2 + CO2. તો CaCO3 + H2O. નંબર 27. તમારા ઘરે લાગતો કાટ અટકાવવા માટેની બે પદ્ધતિ લખો. નંબર 1. લોખંડ પર કલર કરીશું, જેથી લોખંડ હવાના અને ભેજના સીધા સંપર્કમાં આવતું નથી અને કાટ લાગશે નહીં. નંબર 2. લોખંડ પર ગ્રીસ કે ઓઇલ લગાડીશું. નંબર 28. નીચેનાનો ઉપયોગ કરી એક રાસાયણિક સમીકરણ બનાવો. પાણી, આયન, ઓક્સાઇડ, હવા અને આયન. Fe + O2 + H2O. Fe2O3. નંબર 29. વાદળનું બંધાવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર? કેમ? તો કે વાદળનું બંધાવું એ તે ભૌતિક ફેરફાર છે, કારણ કે જ્યારે પાણીની વરાળને ઠંડક મળે છે ત્યારે તે પ્રવાહી અણુઓમાં ફેરવાય છે અને આ નાના બૂંદો આકાશમાં એકઠા થતા વાદળોનું નિર્માણ કરે છે. તે માત્ર પાણીની ભૌતિક સ્થિતિના બદલાવને કારણે છે અને તેમાં કોઈ રાસાયણિક બંધારણમાં ફેરફાર નથી થતો. નંબર 30. ચૂનાના નિતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા તે દૂધિયા રંગનું બને છે, કારણ આપો. તો કે ચૂનાના નિતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા તેમની વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ દ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન કરે છે. આ દ્રાવણમાં કેલ્શિયમ કાર્બોનેટના સફેદ કણો હોવાથી દ્રાવણ દૂધિયું બને છે.
તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.